નમસ્કાર, એસઆઈ બીએસએમ ફોર અર્થશાસ્ત્રમાં પેપર નંબર 9 નાણું બેન્કિંગ અને રાષ્ટ્રીય અર્થવિધાન 2 યુનિટ 3 કરદાન ક્ષમતા, એમાં આપણે જોઈએ કરદાન ક્ષમતાના ખ્યાલનું મહત્ત્વ. ગયા વિડીયોમાં આપણે નિરપેક્ષ અને સાપેક્ષ કરદાન ક્ષમતાના ખ્યાલો જોયા હતા. આજે આપણે કરદાન ક્ષમતાના ખ્યાલનું મહત્ત્વ જોઈએ. તો કરદાન ક્ષમતાના ખ્યાલની ઉપરોક્ત મર્યાદાને કારણે આ ખ્યાલ તદ્દન નિરર્થક બની જાય છે એમ માનવું ભૂલ ભરેલું છે. પ્રોફેસર ડાલ્ટન વધુ પડતી ચોકસાઈના આગ્રહના કારણે આ ખ્યાલને વધુ ગૂંચવણભર્યો બનાવી દે છે. અલબત્ત આ ખ્યાલ આત્મલક્ષી છે એ સાચી વાત છે, પરંતુ તેનેથી નકામો બની જતો નથી. એટલે આ ખ્યાલ એટલી ઉપયોગીતા પણ છે કે દરેક દેશની સરકારને પોતાનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવામાં આ ખ્યાલ ઉપયોગી નીવડે છે. નાણામંત્રી આ ખ્યાલ દ્વારા નવા કર નાખતી વખતે અથવા જૂના કરમાં ઉમેરો કરતી વખતે તે બોજો લોકો સહન કરી શકશે કે કેમ તે અંગેની વિચારણા કરી શકે છે. એટલે નાણામંત્રી આ ખ્યાલ દ્વારા શું કરે છે, નવા કર નાખતી વખતે અથવા જૂના કરમાં ઉમેરો કરતી વખતે તે બોજો લોકો સહન કરી શકશે કે કેમ તે અંગેની વિચારણા કરી શકે છે. સરકાર જ્યારે કરવેરામાં વધારો કરવા માંગતી હોય ત્યારે તે સાથોસાથ એ પણ વિચારે છે કે કરનો બોજ લોકો સહન કરી શકશે કે કેમ. વળી આ વધારાનો કરબોજ સમાજના કયા વર્ગ પર નાખવો, કયા વર્ગે તે વધુ સહન કરવો પડશે, આ વગેરે બાબતો વિશે વિચાર કરવો પડે છે. આથી સરકારે લોકોની કરદાન ક્ષમતાની મર્યાદા જાળવવી જરૂરી બની જાય છે. લોકશાહી દેશમાં સરકાર ગમે તેમ કે ગમે કેટલા પ્રમાણમાં કરવેલા લાદી શકતી નથી. આથી કરના દરમાં વધારો કરતી વખતે પણ સરકારે આ ખ્યાલ અંગે વિચારવું જોઈએ. અને જો સરકાર મર્યાદા વટાવી જાય તો કરવેરા લાદેલા તો અંતે નુકસાન તો રાષ્ટ્રને જ થશે. આથી જાહેર વિત્ત વ્યવસ્થામાં આ ખ્યાલ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો પ્રોફેસર સિરાજ પણ જણાવે છે કે સામાન્ય અને અસામાન્ય સંજોગોમાં કરવેરા દ્વારા લોકો કેટલો ફાળો આપી શકે તે જાણવું સરકાર માટે ડહાપર પડ્યું અને ઉપયોગી છે. એટલે આ કરદાન ક્ષમતાનું મહત્ત્વ દર્શાવે છે કે એના ખ્યાલનું મહત્ત્વ શું છે કે લોકશાહી દેશમાં સરકાર ગમે તેટલા પ્રમાણ કરવેરા શું છે લાદી શકતી નથી. એટલે કરના દરમાં વધારો કરતી વખતે પણ સરકારે આ ખ્યાલ અંગે વિચારવું પડે છે. અને શું છે, કોનો ઉપર આ કરબોજનો કયા વર્ગ ઉપર નાખવામાં આવશે, કયા વર્ગને વધુ સહન કરવું પડશે, સાથોસાથ બધી વિચારણા સરકારે કરીને કરવેરા નાખવા જોઈએ છે. પછી આ છે કરદાન ક્ષમતાના મહત્ત્વનું ખ્યાલ છે. એટલે કરદાન ક્ષમતાનું મહત્ત્વ શું છે એના ખ્યાલનું તે દર્શાવે છે, જે આપણે શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.